गुड मॉर्निंग स्टूडेंट, केम छो बता? मजा में ने? अंजलि विद्या मंदिर में आप सर्वनु हार्दिक स्वागत छे। आज आपणे विज्ञाननो पाठ 15 प्रकाश एटले के लाइट विषे समझीशू। तमे जाणो छो के आपणे छे तो आपणे थोड़ीक वार पण लाइट वगर रही शकता नथी, बराबर छे? तो हवे आपणे तमे तमारी पुस्तकनू पाना नंबर 154 174 खोलो अने खुली राखजो बुक अने जुओ। हवे समझी, ओरડાની અંદર સાંકડા ખુલ્લા ભાગમાંથી કે છિદ્રમાંથી પ્રવેશતા પ્રકાશના કિરણોને તમે કદાચ જોયા હશે। વળી તમે સ્કૂટરની હેડલાઇટ, કાર અને ટ્રેનના એન્જિનની હેડલાઇટમાંથી નીકળતા પ્રકાશના કિરણો પણ તમે જોયા હશે। હવે આકૃતિ 15.1માં તમારે જુઓ કે ટોર્ચમાંથી આવતા પ્રકાશના કિરણો જોયા, વળી તારામાંથી ઘણા દીવાદાંડીમાંથી આવતા અથવા એરપોર્ટ ટાવરમાંથી આવતા સેટેલાઇટ પણ તમે જોયા હશે। તો જુઓ, આપણે ઘણીવાર છે તો નાનું એવું છિદ્ર હોય અને એમાંથી જે પ્રકાશ પડતો હોય તો તમે જોશો તો એ તમને એકદમ દેખાશે, અને એમાં આપણે જે આજુબાજુ દૂરના રજકણોને છે એ પણ એમાં ઉડતું તમને બરાબર દેખાશે। હવે એના ઉપરથી આપણે શું શોધવાનું છે તો કે પ્રકાશ છે એ સીધી રેખામાં ગતિ કરે છે। લાઇટ ઇઝ ટ્રાવેલ્સ અલોંગ અ સ્ટ્રેટ લાઇન, બરાબર છે? બુજોએ ધોરણ 6માં કરેલી પ્રવૃત્તિને યાદ કરી આ પ્રવૃત્તિમાં સળગાવેલી મીણબત્તીને પ્રથમ તેણે સીધા પાઇપમાંથી અને ત્યારબાદ તેણે વળેલા પાઇપમાંથી જોવાનો પ્રયત્ન કર્યો હતો। તમે જુઓ, તમારે પુસ્તકમાં આકૃતિ એ અને આકૃતિ બીમાં એ દર્શાવેલું છે, બરાબર છે? તો એનાથી એને શું એને પ્રવૃત્તિ તમને પણ તમારા છઠ્ઠા ધોરણમાં આ પ્રવૃત્તિ આપણે તમે કરી ચૂક્યા હશો। શા માટે વળેલી પાઇપમાંથી મીણબત્તી જોઈ શક્યો ન હતો? તો કે છે આડું અવળું છે તો એમાંથી મીણબત્તી એ જોઈ શક્યો નહીં। આ પ્રવૃત્તિ દર્શાવે છે કે પ્રકાશ છે એ સીધી રેખામાં જ ગતિ કરે છે। આપણે પ્રકાશનો માર્ગ કેવી રીતે બદલી શકીએ? તો જ્યારે તમે પ્રકાશ સીધી પોલિશ કરેલી સપાટી કે ચળકતી સપાટી પર પડે ત્યારે શું થાય છે તો એ તમારે જોવાનું છે, બરાબર છે? તો જુઓ, હવે છે ને તમારે આપજો, તમને અહીંયા પાના નંબર 175 ઉપર જુઓ, તમને એક ચિત્ર દેખાય છે જેમાં વૃક્ષો છે અને પાણીમાં છે તો એનો પ્રતિબિંબ દેખાય છે, એટલે કે એનો પડછાયો દેખાય છે। પ્રકાશનું પરાવર્તન, રિફ્લેક્શન ઓફ લાઇટ, એટલે કે પ્રકાશના માર્ગ બદલવાની એક રીતમાં પ્રકાશને ચળકાટ ધરાવતી સપાટી પર પડવા દેવામાં આવે છે। ઉદાહરણ તરીકે ચકચકિત સ્ટીલની પ્લેટ કે સ્ટીલની ચમચી પ્રકાશની દિશા બદલી શકે છે। પાણીની સપાટી અરીસા તરીકે વર્તીને પણ પ્રકાશને બદલી શકે છે। તમે વૃક્ષ તથા બિલ્ડિંગનું પાણીમાં પ્રતિબિંબ જોયું હશે। જુઓ આકૃતિ 15.3, કોઈ પણ પોલિશ કરેલી કે ચળકતી સપાટી અરીસા તરીકે વર્તે છે, જ્યારે પ્રકાશ એ અરીસા પર આફાત થાય તો ત્યારે શું થાય છે? તો અરીસાઓ તેમના પર પડવા દેતા પ્રકાશનો માર્ગ બદલે છે। અરીસા વડે પ્રકાશની દિશામાં બદલાવી જવાની આ ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે। હવે તમને પ્રશ્ન પૂછવામાં આવે કે પ્રકાશનું પરાવર્તન એટલે શું? તો કે જ્યારે અરીસો કે કોઈ બીજું એવી વસ્તુ છે કે જે પ્રકાશનો માર્ગ બદલી શકે તો આવી જે ઘટના બને છે એને પ્રકાશનું પરાવર્તન કહે છે।
અરીસા વડે ટોર્ચમાંથી આવતા પ્રકાશના માર્ગ બદલાઈ જવાની પ્રવૃત્તિ તમને યાદ હશે, બરાબર છે? તો આપણે ચાલો પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ 15.1માં એક ટોર્ચ લેવાની છે અને એના દર્શાવ્યા મુજબ કાચની 3 સ્લાઇડોમાં ચાર્ટ પેપર વડે ઢાંકી દેવાની છે. લીસા લાકડાના બોર્ડ પર ચાર્ટ પેપરનો ટુકડો પાથરી દો. તેના ઉપર સમતલ અરીસાની પટ્ટીને ઊભી ગોઠવી દો. ટોર્ચની એવી રીતે ગોઠવો કે જેથી સ્લિટમાં આવતો પ્રકાશ પાથરેલા ચાર્ટ પેપર પર જોઈ શકાય, બરાબર છે? એવી રીતે આપણે કરવાનું છે. હવે અરીસામાં એવી રીતે ગોઠવો કે જેથી ટોર્ચમાંથી આવતો પ્રકાશ અરીસા પર કોઈ ખૂણો બનાવી આપાત થાય. શું અરીસો તેના પર પડતા પ્રકાશની દિશા બદલે છે? હવે ટોર્ચને તેની સ્થિતિમાં સહેજ આજુબાજુ હલાવો અને તમે પરાવર્તિત પ્રકાશની દિશામાં કોઈ ફેરફાર જણાય છે તો તમને અવલોકન કરતાં સમતલ અરીસા પર પડતા પ્રકાશની દિશા બદલે છે. અને આના ઉપરથી આપણે નિર્ણય લઈ શકીએ કે પ્રકાશનું પરાવર્તન થાય છે. હવે જુઓ, તમે પંચતંત્રની વાર્તા જે છે સિંહ અને સસલાની, એમાં તમને ખ્યાલ હોય તો સસલું છે એ સિંહને તેનું જે ચિત્ર છે એને પાણીમાં દેખાડે છે, બરાબર છે? તો આ પરથી તમારે આ પ્રવૃત્તિ આપણે કરી, બરાબર. હવે તમારે આપણે જોઈએ આગળ તો પ્રવૃત્તિ 2. હવે એમાં જો પહેલી જાણવા માગે છે કે આપણે આપણને વસ્તુઓ દ્રશ્યમાન કોણ બનાવે છે. બીજો એ વિચારો કે જ્યારે પ્રકાશ વસ્તુ પરથી પરાવર્તન પામીને આપણી આંખમાં પ્રવેશે ત્યારે જ આપણને દેખાય છે. શું તમે એનાથી સહેમત છો? તો હવે એના પછીનું જોઈએ તો પ્રવૃત્તિ 15.2માં સળગતી મીણબત્તીનો ઉપયોગ કરતા તમારે શું કરવાનું છે? કાળજી રાખવાની છે. હવે ઊભા મૂકેલા સમતલ અરીસાની સામે તમે સમતલ અરીસો છે એની સામે તમારે સળગતી મીણબત્તી સ્ટેન્ડ ઉપર ગોઠવવાની છે. અરીસામાં મીણબત્તીની જ્યોતને જોવાનો પ્રયત્ન કરો. તમને એવું દેખાશે કે જાણે તેવી જ સળગતી મીણબત્તી અરીસાની પાછળ રહેલી છે. અરીસામાં અરીસાની પાછળના ભાગમાં દેખાતી મીણબત્તી એ અરીસાની આગળ તમે ગોઠવેલી મીણબત્તીનું પ્રતિબિંબ છે. અરીસાની આગળ મીણબત્તી એ વસ્તુ કહેવાય. હવે અરીસાની સામે મીણબત્તીને જુદા જુદા સ્થાનો પર તમારે ગોઠવવાનું છે. તો એનાથી પ્રત્યેક કિસ્સામાં મીણબત્તીનું કેવું પ્રતિબિંબ મળે છે એ તમારે અવલોકન કરવાનું છે. શું દરેક કિસ્સામાં પ્રતિબિંબ સીધું છે? દરેક કિસ્સામાં પ્રતિબિંબ મીણબત્તીની જ્યોત ઉપર તરફ જ દેખાય છે. આવા પ્રતિબિંબને સીધું એટલે કે તટાચતું પ્રતિબિંબ કહે છે. સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબ સીધું તથા તેના જેટલું જ પરિમાણ હોય છે. તો હવે અરીસાની પાછળના ભાગમાં ઊભો પડદો ગોઠવો. પડદા પર મીણબત્તીનું પ્રતિબિંબ જોવા માટે જોવા મેળવો. હવે પડદાને અરીસા તરફ આગળના ભાગમાં ગોઠવો. શું તમને પડદાનું પ્રતિબિંબ જોવા મળશે? મળ્યું તો શું થાય છે એ તમારે જોવાનું છે. પરંતુ આ કિસ્સામાં પણ પડદા પર મીણબત્તીનું પ્રતિબિંબ મેળવી શકાતું નથી. અરીસાથી પ્રતિબિંબનું અંતર કેટલું હોય? તો ચાલો આપણે જોઈએ. એક બીજી વસ્તુ છે, તો જુઓ તમે કે એક ચેસ રમવાનું જે છે બોર્ડ, એલો, એના ઉપર તમે ચાર્ટ પેપર એટલે કે 8x8 હોવા સમચોરસની રચના ઊભી તથા આડી ઊભી લાઇનમાં દોરેલી કરો. ચાર્ટ પેપરની મધ્યમાં રહેલી જાડી કરવા માટે તેના પર ફરીથી બીજી કે બીજા રંગની લીટી દોરો. આ જાડી લીટી પર
समतल અરીસાને ઊભો ગોઠવી દો। હવે કંપાસ પેટીમાં રહેલા પેન્સિલ ચોલવાના સાપણને અરીસાની ગણતરી કરતા ત્રીજા ચોરસની ધાર ઉપર ગોઠવો। જે આકૃતિ જુઓ તમને 15.7 છે એમાં તમને દેખાડેલું જ છે। અરીસામાં દેખાતા સાપણના પ્રતિબિંબને જુઓ। હવે સાપણર છે એને અરીસાથી દૂર ચોથા ખાનાની ધાર ઉપર ગોઠવી અને તેનું પ્રતિબિંબ જુઓ તમે શું થાય છે। તો અવલોકન કરો તો અવલોકન કરતા વસ્તુ છે એ અરીસાથી જેટલા અંતરે છે તેટલા જ અંતરે વસ્તુ અરીસામાં પ્રતિબિંબ મળે છે। અને સમતલ અરીસામાં તમે શોધી શકશો કે વસ્તુ જેટલા અંતરે છે તેટલા જ અંતરે અરીસામાં પ્રતિબિંબ મળે છે। હવે આ જ વસ્તુને વધુ દ્રઢ કરવા માટે વસ્તુને અરીસાની સામે જુદા જુદા અંતરે ગોઠવો અને ચકાસણી કરો। તો શું થાય છે તમારે એ ચકાસણી કરવાની છે। તો સમતલ અરીસામાં વસ્તુનું અંતર અને પ્રતિબિંબનું અંતર જે છે એ કેવું હોય છે સમાન હોય છે। હવે જુઓ પ્રવૃત્તિ 15.4 અને આપણે જોઈએ 15.4 જમણી બાજુ કે ડાબી બાજુ તમે જ્યારે તમારા પોતાનો પ્રતિબિંબ અરીસામાં જુઓ ત્યારે તમને અસલ તમારા જેવું દેખાય છે ખરું ને। પરંતુ તમારા પ્રતિબિંબ અને તમારી વચ્ચે એક રસપ્રદ તફાવત રહેલો હોય છે તે તમે જોયો છે। તો ચાલો આપણે એ શોધી કાઢીએ। તો જુઓ પ્રવૃત્તિ 15.4માં સમતલ અરીસાની નજીક તેની સામેના ભાગમાં ઊભા રહી તમારે તમારું પોતાનું પ્રતિબિંબ જુઓ। હવે તમારો ડાબો હાથ ઊંચો કરો। તમારા પ્રતિબિંબનો કયો હાથ ઊંચો થયેલો દેખાય છે જુઓ તમે આકૃતિમાં તમે જોશો તો તમારા હવે તમે તમારા જમણા કાનને સ્પર્શ કરો તો પ્રતિબિંબમાં ક્યાં કાન સ્પર્શ થતો દેખાય છે એ જોવાનું છે બરાબર છે। હવે તમે કરશો તો શું થાય છે તો કે સમતલ અરીસામાં પ્રતિબિંબના કિસ્સામાં તમારા શરીરના ડાબો ભાગ અને જમણો ભાગ બની જાય છે। તે જ રીતે તમારા જમણા ભાગ છે એ ડાબો ભાગ બની જાય છે એ અરીસાના પ્રતિબિંબનો જમણો ભાગ બને છે। અહીં ખાસ નોંધ કરો કે માત્ર આજુબાજુ જ ઉલટાય છે પ્રતિબિંબ ઊંધું થઈ જતું નથી ખાલી આપણા હાથ જ ફરી જાય છે પરંતુ આપણું પ્રતિબિંબ છે એ બદલાતું નથી। સમતલ અરીસામાં વસ્તુ અને તેના પ્રતિબિંબની બાજુ અને બાજુઓ એટલે કે ડાબી બાજુ છે એ જમણી બાજુ અને જમણી બાજુ છે એ ડાબી બાજુ બદલાઈ જાય છે। હવે કાગળના ટુકડામાં તમારું નામ લખી તમે અરીસાની સામે ધરો તો નામ અરીસામાં કેવું દેખાય છે તો તમે ઘણીવાર આ પ્રવૃત્તિ કરી હશે કે તમે જે લખ્યું હોય એ તમે અરીસામાં રાખો તો એ કેવું દેખાશે ઊંધું દેખાશે। બુજો એ રસ્તા પર એમ્બ્યુલન્સ જોઈ તેને એ વાતની નવાઈ લાગી કે એમ્બ્યુલન્સના આગળના ભાગમાં એમ્બ્યુલન્સ ઊંધું લખાણ એવી વિચિત્ર રીતે લખ્યું હતું બરાબર છે। હવે તેને સમજાણું કે આકૃતિ 15.9માં એમ્બ્યુલન્સના આગળના ભાગમાં એમ્બ્યુલન્સ શબ્દ ઊંધા સ્પેલિંગમાં શા માટે લખ્યા છે। જ્યારે એમ્બ્યુલન્સની આગળના ભાગમાં ગતિ કરતા વાહનના ડ્રાઈવર જ્યારે તેને રિયર વ્યૂ મિરર એટલે કે જે એનો જે સાઈડનો મિરર એટલે કે અરીસો છે એમાં એ જુએ તો એ એમ્બ્યુલન્સ છે એવું એને શબ્દ સીધો વંચાય છે તેને એમ્બ્યુલન્સ જોવા માટે રસ્તો કરી આપે છે। આપણે સૌની એ ફરજ છે કે રસ્તામાં એમ્બ્યુલન્સને રૂકાવટ વગર પસાર થવા માટે રસ્તો કરી આપવો જોઈએ। તમે કદાચ એ વાતની નોંધ કરી હશે કે કાર અથવા સ્કૂટરના સાઈડ મિરરમાં બધી જ વસ્તુઓ તેના પરિમાણ કરતાં નાની દેખાય છે। તમે ક્યારે આ વાતની નવાઈ લાગી છે ખરી બરાબર છે। તો આપણે છીએ તો આપણને એ મિરર એટલે કે અરીસાઓની રમત તમે ક્યાંય ફરવા ગયા હશો તો ત્યાં પણ ઘણી વખત અરીસાઓની રમત વિશે દર્શાવવામાં આવેલું હોય છે। જુઓ હવે આપણે અહીં છે તો ગોલ્ય અરીસાની રમત વિશે આપણે સમજીશું। પહેલી અને બુજોને બંનેને તેનું જમવાનું આવે તેની રાહ જોતા હતા
ગુજોએ સ્ટીલની પ્લેટ હાથમાં લીધી અને તે નિરાજ હતો તો પ્રતિબિંબ જોયું તો અરે આ પ્લેટ તો સમતલ અરીસા તરીકે વર્તે છે, મારું પ્રતિબિંબ મારા જેટલું જ પરિમાણનું છે. પહેલીએ તેનું પ્રતિબિંબ સ્ટીલની ચમચીના પાછળના ઉપસેલા ભાગમાં જોયું તો તેણે કહ્યું, બુજો જો મારું પ્રતિબિંબ તો સીધું છે પરંતુ તે ખૂબ જ નાનું દેખાય છે, આ સ્ટીલની ચમચી પણ કોઈ અરીસાની જેમ વર્તે છે. તમે પણ તમારું પ્રતિબિંબ જોવા માટે અન્ય વક્ર સપાટીનો ઉપયોગ કરી શકો છો. પ્રવૃત્તિ 15.5, સ્ટેનલેસ સ્ટીલની ચમચી કે ચમચો લો, તેની પાછળ એક કે બહારના ભાગમાં તમારા તરફ ધરો અને તેમાં જુઓ કે તમારું પ્રતિબિંબ દેખાય છે ને. તો આ જુઓ, તમે આકૃતિ 15.10 જુઓ, એમાં તમને તમારી આકૃતિ એટલે કે તમારું પ્રતિબિંબ દેખાશે. સમતલ અરીસામાં પ્રતિબિંબ કરતાં જુદું જણાય છે. શું આ પ્રતિબિંબ સીધું છે, પ્રતિબિંબનું પરિમાણ નાનું છે કે મોટું, એ તમારે જોવાનું છે. તો હવે ચમચીની અંદરના ખાડાવાળા ભાગમાં તમારું પ્રતિબિંબ જુઓ અને પ્રતિબિંબ સીધું છે, મોટા પરિમાણવાળું છે, એ તમને તમારી ચમચીમાં ચહેરો દૂર લઈ જઈ અને અંતર વધારો તો જુઓ તમને શું ફેરફાર દેખાય છે. તમે આ પ્રવૃત્તિ ચહેરાને બદલે પેન પેન્સિલનો ઉપયોગ કરીને પણ કરી શકો છો. તો ચમચા અવલોકન કરતાં ચમચાના બહારના ભાગમાં રચાતું પ્રતિબિંબ આભાસી, ચોથું અને નાનું જણાય છે અને ચમચાની અંદરના ભાગમાં નજીક રાખતા ચહેરાનું પ્રતિબિંબ આભાસી, ચોથું અને મોટું દેખાય છે. તેને ચહેરાથી દૂર લઈ જાઓ તો પ્રતિબિંબ કેવું દેખાય છે, ઉલટું દેખાય છે. ચમચીના વળાકવાળી ચળકતી સપાટી અરીસા તરીકે વર્તે છે. વળાકવાળા અરીસાનું સૌથી સામાન્ય ઉદાહરણ ગોલીય અરીસો છે. જો ગોલીય અરીસાની અંતર્ગોળ સપાટી પરાવર્તક હોય તો તેને અંતર્ગોળ અરીસો કહે છે. ગોળીય અરીસાની બહિર્ગોળ સપાટી પરાવર્તક હોય તો તેને બહિર્ગોળ અરીસો કહે છે, બરાબર. હવે અંતર્ગોળ અરીસો તથા બહિર્ગોળ અરીસો શા માટે ગોલીય અરીસા કહેવાય? જુઓ, અહીં તમને રબરનો એક બોલ છે, તેની સ્તળો, તેને એક ભાગ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચપ્પુ કે હેક્સો બ્લેડ વડે સાચવીને કાપો તો શું થાય છે? સાવચેતી સ્વરૂપે તમારાથી મોટા કોઈ વ્યક્તિને બોલ કાપવા માટે તમારે મદદ લેવાની છે. ચમચીની અંદરની સપાટી અંતર્ગોળ અરીસા તરીકે વર્તે છે, જ્યારે બહારની સપાટી છે એ બહિર્ગોળ અરીસા તરીકે વર્તે છે. હવે જો ઉદાહરણ 6 છે, 15.6 એ આપણે જોઈએ તો આપણે જાણીએ છીએ કે સમતલ અરીસા વડે હવે આપણે છે અહીં પ્રવૃત્તિ નંબર 15.6 કરીએ છીએ. એક અંતર્ગોળ અરીસો છે, એ તમારે લેવાનો છે. એને સૂર્યની સામે ધરો અને તેનું કાગળના ટુકડા પર પ્રતિબિંબ મેળવવા પ્રયત્ન કરો. કાગળ તથા અરીસા વચ્ચેનું અંતર તે બંનેને આગળ કરો. કાગળ તથા અરીસા વચ્ચેનું અંતર તે બંનેને આગળ પાછળ કરી એવી રીતે ગોઠવો કે જેથી કાગળ પર સૂર્યનું તેજસ્વી તથા સ્પષ્ટ પ્રતિબિંબ મળે. હવે અરીસા તથા કાગળને થોડી મિનિટો સુધી પકડી રાખો. શું થાય છે એ જુઓ. શું કાગળ બળવાની શરૂઆત થાય છે? તો કાગળ પરનું આ તેજસ્વી ટપકું એ સૂર્યનું પ્રતિબિંબ છે. અહીં એ નોંધ લેજો કે પ્રતિબિંબ પડદા પર મળે છે. પડદા પર રચાતા પ્રતિબિંબને વાસ્તવિક પ્રતિબિંબ કહે છે. પ્રવૃત્તિ 15.2 યાદ કરો, જેમાં સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબને તમે પડદા પર મેળવી શક્યા ન હતા. આવા પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ કહે છે. ચાલો આપણે અંતર્ગોળ અરીસા વડે પડદા પર મીણબત્તીની જ્યોતનું પ્રતિબિંબ મેળવવા પ્રયત્ન કરીએ. તો અંતર્ગોળ અરીસાને છે તો તમારે સ્ટેન્ડ પર ગોઠવવાનું છે. અરીસાને સ્થિર રાખી કોઈપણ ગોઠવણી ચાલે અને ટેબલ પર ગોઠવો. આશરે 15-10 સેમીના માપના સફેદ કાગળ કાર્ડબોર્ડ શીટ પર લગાવી પડદા તરીકે વર્તશે.
અરીસામાંથી આશરે 50 સેમી દૂર ટેબલ પર સળગતી મીણબત્તી ગોઠવો. પડદા પર મીણબત્તીનું જ્યારે પ્રતિબિંબ મેળવવા માટે પ્રયત્ન કરો તો તેના માટે પડદાને આગળ પાછળ ખસેડીને એવા સ્થાને લગાવો કે જેથી જ્યોતનું પ્રતિબિંબ પડદા પર મળે, અને ખાતરી કરો કે અરીસા પર પડતા મીણબત્તીના પ્રકાશના અંતરાય રૂપે તો બનતો નથી. આ પ્રતિબિંબ સાચું એટલે કે વાસ્તવિક છે કે આભાસી એ જોવાનું છે. શું તે મીણબત્તીની જ્યોતના પરિમાણ જેટલું જ છે? તો મીણબત્તીને અરીસા તરફ ખસેડતા જુદા જુદા સ્થાને ગોઠવીએ તો પડદા પર પ્રતિબિંબ મેળવવા પ્રયત્ન કરો. કોષ્ટક 15.1 તમારા અવલોકનની નોંધ કરો. જ્યારે મીણબત્તી અરીસાથી તદ્દન નજીક હોય ત્યારે પડદા પર પ્રતિબિંબ મળવું શક્ય છે ખરું? આપણે જણાય છે કે અંતર્ગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ વસ્તુના પરિમાણ કરતાં નાનું કે મોટું હોઈ શકે. વળી પ્રતિબિંબ વાસ્તવિક અથવા આભાસી પણ હોઈ શકે. અંતર્ગોળ અરીસો ઘણા હેતુઓ માટે વપરાય છે. તમે ડૉક્ટર આગળ અંતર્ગોળ અરીસા વડે આંખ, કાન, નાક અને ગળાની તપાસ કરતાં કદાચ જોયા હશે. દાંતના ડૉક્ટર પણ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ દાંતનું વિસ્તૃત પ્રતિબિંબ જોવા માટે કરે છે. ટોર્ચ, કાર, સ્કૂટરની હેડલાઇટ એ પરાવર્તક અને અંતર્ગોળ આકાર ધરાવે છે. તો જુઓ, જે દાંતના દર્દી હોય તો દાંતમાં એને તકલીફ છે તો એ દાંતના ડૉક્ટર છે એ કેવો અંતર્ગોળ અરીસો વાપરે છે? બુજો એ તેની નવી સાયકલની ગંટલી સપાટીમાં પોતાનું પ્રતિબિંબ જોયું. તે ચતું અને નાના પરિમાણનું જણાયું. તેને નવાઈ લાગી કે શું સાયકલની ગંટલી પણ ગોળીય અરીસાના પ્રકારની છે? તમે અરીસાના આ પ્રકારને ઓળખી શકશો. સાયકલની ગંટલી એ પરાવર્તક સપાટીથી બહિર્ગોળ છે, બરાબર છે? હવે જુઓ 15.1 જે તમને છે રચાતું પ્રતિબિંબ, એમાં તમને છે કે 85 મોટા પરિમાણ માટે વિસ્તૃત પ્રતિગણું પ્રતિબિંબ બહિર્ગોળ અરીસા આપી શકે છે. આથી તે વાહન ચાલકને પાછળનો ટ્રાફિક જોવામાં મદદરૂપ થાય છે, બરાબર છે? તો હવે જુઓ, બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબના આપણે અભ્યાસ કરીએ, બરાબર છે? તમે મેગ્નિફાઇડ ગ્લાસ એટલે કે સૂક્ષ્મદર્શક કાચને જરૂરથી જોયો હશે. તેનો ઉપયોગ ખૂબ જ નાના અક્ષરોને મોટા વાંચવા માટે થાય છે. તો એને આપણે કહીએ બિલોરી કાચ, જેની મદદથી આપણે જે નાના અક્ષરો છે એ આપણને મોટા દેખાય છે. વાસ્તવમાં લેન્સનો પ્રકાર છે. મેગ્નિફાઇંગ ગ્લાસ છે એ લેન્સનો પ્રકાર છે. ચશ્મા, ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપના લેન્સનો બહોળો ઉપયોગ થાય છે. આ સૂચિમાં લેન્સના બીજા થોડા ઉપયોગો ઉમેરવાનો પ્રયત્ન કરો. થોડાક લેન્સો મેળવો, તેમને સ્પર્શ કરી અને અનુભવ કરો કે તેના વડે શું તમને તેની વચ્ચેનો કોઈ તફાવત મળે છે, બરાબર છે? તમારે અલગ અલગ લેન્સ જોઈ અને જોવાનું છે કે એમાં શું તફાવત છે. જે લેન્સની કિનારીના ભાગ કરતાં વચ્ચેના ભાગમાં જાદા હોય તેવા લેન્સને બહિર્ગોળ લેન્સ કહે છે. જે છે એ કિનારી કરતાં વચ્ચેના ભાગમાં જાડા હોય, બરાબર છે? તો એને શું કહેશું આપણે? તો એને આપણે શું કહેશું? બહિર્ગોળ લેન્સ. અને જે કિનારી કરતાં વચ્ચેના ભાગમાં પાતળા હોય, બરાબર છે, તો એને અંતર્ગોળ લેન્સ કહે છે, બરાબર? તમારે એમાં નીચે નિશાની કરવાની કે બહિર્ગોળ લેન્સ કોને કહે અને અંતર્ગોળ લેન્સ કોને કહે છે, બરાબર? આ રીતે તમારે લેન્સ વડે જોવાનું છે. હવે જો તમને આગળ પહેલાં આપણે કહ્યું હતું એમ કે છે ને દર્દી એટલે કે જે ડૉક્ટર છે એ પોતાના દાંત માટે પ્રતિબિંબ જોવા માટે પણ શું કરે છે? તો કે બહિર્ગોળ અને અંતર્ગોળ ગ્લાસનો ઉપયોગ કરે
છે. હવે આપણે આગળ જોઈએ, ચાલો આપણે લેન્સ વડે રમીએ. સૂર્ય અથવા અત્યંત તેજસ્વી પ્રકાશને લેન્સમાં જોવામાં જોખમ છે. બહિર્ગુણ લેન્સ માટે સૂર્યના કિરણો તમારા શરીરના કોઈપણ ભાગ પર કેન્દ્રિત ન થાય તે માટે કાળજી લેવી. શા માટે? તો કે ઘણીવાર એ રીતે ગ્લાસ ઉપર ગ્લાસ આવતા હોય તો શું થાય છે, તો વસ્તુ સળગવા માંડે છે. બરાબર છે. હવે આપણે પ્રવૃત્તિ 15.9 તમે જુઓ, એમાં આપણે લઈએ કે બહિર્ગોળ લેન્સ અથવા મેગ્નિફાઇડ ગ્લાસ વડે શું થાય છે એ જોવાનું છે. તો લેન્સનો ટુકડો સૂર્યપ્રકાશના કિરણના માર્ગમાં મૂકો. જુઓ, અહીં તમને આકૃતિમાં દર્શાવેલું છે. કાગળનો ટુકડો નીચે ગોઠવો. લેન્સ તથા કાગળ વચ્ચેનું અંતર એવી રીતે ગોઠવો કે જેથી કાગળ પર પ્રકાશિત ટપકું તમને થોડી જ મિનિટો સુધીમાં લેન્સ તથા કાગળને યથાવત સ્થિતિમાં પકડી રાખો. કાગળ ભરવાની શરૂઆત કરે છે. જેમ મેં તમને કહ્યું એમ કે તમે છે તો કાગળનો ટુકડો તમે રાખો તો શું થાય છે, તો કે કાગળ ભરવા લાગે છે. તો અવલોકન કરતાં શું થાય છે, તો હવે બહિર્ગોળ લેન્સના સ્થાને અંતર્ગોળ લેન્સ તો તમને શું દેખાય છે એ તમારે જોવાનું છે. તો બહિર્ગોળ લેન્સ વડે સૂર્યનું કાગળ પર નાનું અને પ્રકાશિત પ્રતિબિંબ મેળવી શકાય છે અને વધુ સમય સુધી લેન્સને સ્થિર રાખતા તે કાગળ બળવા માંડે છે. જ્યારે અંતર્ગોળ લેન્સ વડે સૂર્યનું પ્રતિબિંબ કાગળ પર મેળવી શકાતું નથી, જેથી તે શું થાય છે, તો કે જેથી એ સળગતું નથી. બરાબર છે. અરીસામાં આપણે અરીસાના કિસ્સામાં આપણે જોઈ ગયા કે વસ્તુ જુદા જુદા અંતરો માટે પ્રતિબિંબનો પ્રકાર તથા પરિમાણ બદલાય છે. આ વાત લેન્સ માટે પણ સાચી છે. તો હવે આપણે જોઈએ 15.10. એક બહિર્ગોળ લેન્સ લો. અંતર્ગોળ અરીસાના કિસ્સામાં તમે તેને સ્ટેન્ડ પર ગોઠવો, તેને ટેબલ પર લેન્સ મૂકો. આશરે 50 સેમી દૂર સળગતી મીણબત્તી મૂકો. લેન્સની બીજી બાજુએ ગોઠવેલ પડદા પર મીણબત્તીનું પ્રતિબિંબ મેળવવાનો પ્રયત્ન કરો. મીણબત્તીના જ્યોતનું સ્પષ્ટ અને તીક્ષ્ણ લેન્સથી સહેજ આગળ પાછળ ખસેડો. બરાબર છે. તો પ્રતિબિંબ કયા પ્રકારે વાસ્તવિક જોવા મળે છે એ જોવાનું છે. બરાબર છે. હવે જો અહીં ઓલું જે બ્લુ ભાગ છે એ વાંચું છું કે બહિર્ગોળ લેન્સ જેના પર આપાત થતા પ્રકાશનું અભિસરણ એટલે કે અંદરની તરફ વરણ વાળવું કરે છે, આથી તેને અભિસારી લેન્સ એટલે કે કન્વર્ટિંગ લેન્સ પણ કહે છે. કોને અભિસારી? તો કે બહિર્ગોળ લેન્સને અભિસરણ પણ કહે છે. બીજી બાજુ અંતર્ગોળ લેન્સ છે એ આપાત થતા પ્રકાશનું અપસરણ એટલે કે બહારની તરફ વાળવાનું કહે છે, તેને અપસારી એટલે ડાયવરિંગ લેન્સ કહે છે. તો તમારે એ ખાસ યાદ રાખવાનું છે કે અભિસારી લેન્સ કોને કહે છે અને અપસારી લેન્સ કોને કહે છે. એવું તમને પૂછવામાં આવે તો તમને એનો જવાબ આવડવો જોઈએ. પ્રતિબિંબ હવે લેન્સને મીણબત્તીની અંતરના ફેરફારને પ્રયત્ન વર્તે પડદા પર ખસેડી અને મીણબત્તીનું માટે પ્રયત્ન કરો કે શું ફેરફાર થાય છે એ તમારે જોવાનું છે. તો હવે લેન્સને તમે મીણબત્તીથી 40 સેમીના અંતરે 30 સેમી 20 સેમી રાખી દરેક વખતે તમે પડદા પર ખસેડી તેનું પ્રતિબિંબ જોવાનો પ્રયત્ન કરો. હવે લેન્સને મીણબત્તીના અંતરથી 10 સેમીના અંતરે અને 5 સેમીના અંતરે રાખીને પણ તમે એ જુઓ કે શું ફેરફાર થાય છે એ તમારે જોવાનું છે. વસ્તુના કોઈ સ્થાન માટે ચતું કે વિસ્તૃત પ્રતિબિંબ મળ્યું, આ પ્રતિબિંબ શું પડદા પર મેળવી શકાય છે? આ જ રીતે મેગ્નિફાઇડ ગ્લાસ તરીકે વર્તે છે. આ જ પ્રમાણે અંતર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબોનો પણ અભ્યાસ કરો અને તમે શોધી શકશો કે અંતર્ગોળ લેન્સ વડે મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી ચતું અને પરિમાણની દ્રષ્ટિએ નાનું હોય છે. હવે જે આપણે ઓલું જોયું એમાં તમે જુદા જુદા અંતરે જોયું તો એના પ્રતિબિંબો, તો જો જ્યારે 50 સેમી હતું ત્યારે પ્રતિબિંબ હતું એ વસ્તુ કરતાં નાનું ઉલટું અને વાસ્તવિક હતું. 40 સેમી કર્યું ત્યારે તે નાનું હતું વસ્તુ કરતાં અને ઉલટું અને વાસ્તવિક હતું.
જ્યારે 30 સેમી કરતાં કર્યું ત્યારે 30 સેમી કરતાં મોટું ઉલટું અને વાસ્તવિક હતું, 20 સેમી કર્યું ત્યારે વસ્તુ કરતાં મોટું ઉલટું અને વાસ્તવિક. જો જ્યારે મેઘધનુષ્ય દેખાય છે આકાશમાં, બરાબર છે, તો શું થાય છે, સૂર્યપ્રકાશ સફેદ કે રંગીન. તો તમે ક્યારે આકાશમાં મેઘધનુષ્ય જોયું હોય તો તમે એવું નોંધ્યું હશે કે સામાન્ય રીતે વરસાદ પડી જાય ત્યાર પછી આકાશમાં સૂર્યના નીચેના ભાગમાં મેઘધનુષ્ય દેખાય છે. આકાશમાં મેઘધનુષ્ય મોટી ચાપ સ્વરૂપે ઘણા રંગો ધરાવતું હોય છે, તમે જોયું જ હશે, આપણે જોયું જ છે. મેઘધનુષ્યના કેટલાક રંગો આવેલા હોય છે, જ્યારે ધ્યાનપૂર્વક જોઈએ તો મેઘધનુષ્ય છે એ 7 રંગોમાં છે, જોકે દરેક વખતે તેમને જુદા જુદા ઓળખી શકવાશેલા નથી. તેનો રંગ છે લાલ, નારંગી, પીળો, લીલો, વાદળી, ભૂરો અને જાંબલી, જેને આપણે જાની વાલી પીનારા એટલે કે જાંબલી લીલો એ રીતે પણ આપણે એને ગણી શકીએ, બોલી શકીએ, બરાબર છે. તો તમારે એ યાદ રાખવાનું કે કયા કયા 7 રંગ મેઘધનુષ્યમાં હોય છે. શું આનો અર્થ એવો થાય છે કે સફેદ પ્રકાશ 7 રંગોનો બનેલો છે? એવું શક્ય છે કે આ છે એ 7 રંગોનો બનેલો છે? તો તમે કદાચ જોયું હશે જ્યારે તમે સાબુના પરપોટાને ફૂલાવો છો ત્યારે તે રંગીન જણાય છે. તે જ રીતે જ્યારે પ્રકાશ છે એ કોમ્પેક્ટ ડિસ્ટ એટલે કે સીડીમાંની સપાટી પરથી પરાવર્તન પામે છે ત્યારે તમે એમાં ઘણા રંગો જોવા મળે છે. આ બધા પ્રયોગ વગેરે આપણે કહી શકીએ કે સૂર્યપ્રકાશ એ જુદા જુદા રંગોનું મિશ્રણ છે. તો ચાલો આપણે તપાસીએ કે શું એ બધા રંગનું મિશ્રણ છે. તો કાચના પ્રિઝમ લો, એને અંધારામાં નાના ઓરડામાં છિદ્ર સાથે રાખો અને એનામાં આવતા સૂર્યપ્રકાશના કિરણોના સાંકડા દંડને એક સપાટી પર આપાત કરો. પ્રિઝમની બીજી બાજુમાંથી આવતા પ્રકાશને સફેદ કાળા પુઠ્ઠા પર કે દિવાલ પર પડવા દો. અવલોકન કરતાં તમને શું ખબર પડ્યું એ જોજો તમે. તો દેખાતા મેઘધનુષ્યમાં પહેલી કેવા લાગી કે મેઘધનુષ્ય જોયું હતું ત્યારે જે રંગ જોયા હતા એ જ રંગ આમાં દેખાવા માંડ્યા. આ દર્શાવે છે કે સૂર્યપ્રકાશના 7 રંગોનો બનેલો છે. સૂર્યપ્રકાશના સફેદ પ્રકાશ કહેવામાં આવે છે. આનો અર્થ એ થાય કે સફેદ પ્રકાશ 7 રંગો ધરાવે છે. આ રંગોને ઓળખો અને તમારી નોટબુકમાં લખો. આ રંગોનું મિશ્રણ કરીશું સફેદ પ્રકાશ મેળવી શકીએ. તો ચાલો આપણે પ્રયત્ન કરીએ. તો જુઓ, તમને 15.12ની જે આવૃત્તિ આપી છે એમાં આશરે 10 સેમી વ્યાસવાળા કાર્ડબોર્ડની ગોળાકાર તકતી લો. આ તકતીના કેન્દ્રમાંથી પસાર થતી રેખાઓ વડે 7 વિભાગમાં વહેંચી તેમાં મેઘધનુષ્યને મળતા 7 રંગો પૂરો અને રંગીન કાગળ ચોંટાડી લો. તકતીના કેન્દ્ર પર નાનું છિદ્ર પાડો અને બોલપેનને રિફિલની મદદથી તકતીને સહેજ ઢીલી રહે તેમ ગોઠવો અને ભ્રમણ કરી શકે તેની ખાતરી કરો. તો જુઓ, એ દિવસના અજવાળામાં આ તકતી ગોળ ગોળ ભ્રમણ કરે. જ્યારે તકતી ઝડપથી ભ્રમણ કરવામાં આવે ત્યારે બધા રંગો પરસ્પર ભળી જાય છે અને તકતી છે એ સફેદ જણાય છે. આવી તકતીને ન્યૂટનની તકતીના નામે લોકપ્રિય થઈ છે. પહેલીને શાનદાર વિચાર આવ્યો. મેઘધનુષ્યના 7 રંગો ધરાવતી નાની ગોળાધાર તકતી વડે નાની ચકરડી તૈયાર કરી. જ્યારે ચકરડી ફરે છે ત્યારે શું થાય છે? તો કે સફેદ ભાગ દેખાય છે. તો અહીં આપણે આ પ્રકરણ છે એ પૂરું કર્યું. તો તમે આ પ્રકરણમાં આપણે શું શીખ્યા છીએ? તો જે પહેલું તો છે કે પ્રકાશ છે એ સીધી લીટીમાં ગતિ કરે છે, બરાબર છે. હવે વાહનોમાં છે તો વાહનોમાં પોલીસ અને કરેલી અથવા ચકચકાતી સપાટી અરીસા તરીકે વર્તે છે. જે પ્રતિબિંબ પડદા પર મેળવી શકાય તે વાસ્તવિક અને સાચું પ્રતિબિંબ કહે છે. હવે તમને વાસ્તવિક અને આભાસી પ્રતિબિંબ વચ્ચેનો તફાવત આવે તો તમારે શું લખવાનું કે જે પ્રતિબિંબ છે એ પડદા પર ઝીલી શકાય એને વાસ્તવિક પ્રતિબિંબ કહે છે અને જે પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાતું નથી એને આભાસી પ્રતિબિંબ કહે છે.
वास्तविक प्रतिबिंब हमेशा उलटू હોય છે અને આભાસી પ્રતિબિંબ છે એ હંમેશા ચતું એટલે કે સીધું હોય છે। એ જ રીતે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસા વિશે તમારે તફાવત આવશે તો એમાં શું આવશે તો કે અંતર્ગોળ અરીસો છે તેની અંદરની સપાટી ચળકતી હોય છે જ્યારે બહારની બહિર્ગોળ અરીસામાં બહારની સપાટી ઉપસેલી સપાટી ચળકતી હોય છે। અંતર્ગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ વાસ્તવિક કે આભાસી હોઈ શકે, બહિર્ગોળ વડે મળતું પ્રતિબિંબ હંમેશા કેવું હોય તો કે આભાસી હોય છે। અંતર્ગોળ અરીસા એ સર્ચ લાઇટમાં તથા વાહનોની હેડલાઇટમાં ઉપયોગમાં થાય છે, જ્યારે બહિર્ગોળ અરીસો છે એ વાહનોના સાઇડ ગ્લાસ એટલે કે સાઇડના અરીસા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે। બરાબર છે, તો પ્રકાશનું પરાવર્તન તો આપણે જોયું કે કઈ રીતે થાય છે। હવે અરીસા વડે મળતા પ્રતિબિંબમાં ડાબી બાજુ અને જમણી ડાબી બાજુની વસ્તુ પ્રતિબિંબમાં જમણી બાજુની અને જમણી બાજુની વસ્તુ છે એ પ્રતિબિંબમાં ડાબી બાજુની દેખાય છે। અંતર્ગોળ અરીસો સાચું અને વાસ્તવિક પ્રતિબિંબ રચે છે। અંતર્ગોળ અરીસો છે એ કેવું પ્રતિબિંબ તો કે સાચું અને વાસ્તવિક પ્રતિબિંબ રચે છે, જ્યારે બહિર્ગોળ અરીસો છે એ સાચું અને વાસ્તવિક પ્રતિબિંબ રચતો નથી। બરાબર છે, એ જે અંતર્ગોળ છે એ બહિર્ગોળ છે એ આભાસી અને વસ્તુના પરિમાણ કરતાં નાનું હોય છે, જ્યારે અંતર્ગોળ અરીસો છે એ વસ્તુ અરીસાથી તદ્દન નજીક હોય ત્યારે રચાતું પ્રતિબિંબ આભાસી ચતું અને વિવિધવર્તી એટલે કે વિસ્તૃત હોય છે। બહિર્ગોળ લેન્સ વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચી શકે છે, જ્યારે વસ્તુને લેન્સની તદ્દન નજીક ગોઠવવામાં આવે ત્યારે આભાસી ચતું અને વિવિધવર્ત પ્રતિબંધ રચાય છે। વસ્તુનું વિવિધવર્ત પ્રતિબિંબ જોવા માટે જ્યારે બહિર્ગોળ લેન્સ વાપરવામાં આવે ત્યારે તેને મેગ્નિફાઇડ ગ્લાસ એટલે કે સૂક્ષ્મદર્શક કાચ કહે છે। અંતર્ગોળ લેન્સ હંમેશા ચતું આભાસી અને વસ્તુના પરિમાણ કરતાં નાનું પ્રતિબિંબ રચે છે। સફેદ પ્રકાશ એ સાત રંગોનું મિશ્રણ છે। બરાબર છે, તો તમારે આ પાઠ આ વાક્ય આખો વિડીયો બરાબર જોઈ લેવાનો છે અને એના ઉપરથી જ તમને વર્કશીટ આવશે એ તમારે પૂરી કરવાની છે, અને આ જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એ પણ તમે જાતે લખવાનો પ્રયત્ન કરજો। જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો તમે મારી અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી તમને બીજા નવા નવા વિડીયા જોવા મળે। થેન્ક યુ।